नमस्ते विद्यार्थी मित्रों, शंकर विद्यालय होम लर्निंग में आपनु स्वागत छे। धोरण 8 विज्ञान प्रकरण 14 विद्युत प्रवाहनी रासायनिक असरो केमिकल इफेक्ट्स ऑफ इलेक्ट्रिक करंट। तमारा वडीलोए तमने भीना हाथे वीजळी थी चालता उपकरणों ने न अड़कवानी चेतवणी आपी ज हशे, परंतु शुं तमे जाणो छो કે ભીના હાથે વીજળીથી ચાલતા ઉપકરણોને અડકવું શા માટે ભયજનક છે? આપણે અગાઉ શીખ્યા છીએ કે જે દ્રવ્યો પદાર્થો પોતાનામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થવા દે છે તે દ્રવ્યો વિદ્યુતના સુવાહકો છે। બીજી બાજુ કેટલાક દ્રવ્યો પોતાનામાંથી વિદ્યુત પ્રવાહ સરળતાથી પસાર થવા દેતા નથી, તેમને વિદ્યુતના મંદવાહકો કહે છે। ધોરણ 6 માં આપણે કોઈ એક ચોક્કસ દ્રવ્ય પદાર્થ પોતાનામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થવા દે છે કે નહીં તે જાણવા માટે ટેસ્ટર બનાવ્યું હતું। જો તમને યાદ છે કે આવું નક્કી કરવા માટે ટેસ્ટરે આપણે કેવા પ્રકારે મદદ કરી હતી? આપણે જોયું હતું કે તાંબુ અને એલ્યુમિનિયમ જેવી ધાતુઓ વિદ્યુતનું વહન કરે છે, જ્યારે રબર, પ્લાસ્ટિક અને લાકડા જેવા પદાર્થો વિદ્યુતનું વહન કરતા નથી। જો કે આપણે ટેસ્ટરનો ઉપયોગ ઘન અવસ્થામાં રહેલા પદાર્થો માટે જ કર્યો છે, પરંતુ પ્રવાહી પદાર્થો માટે શું? શું પ્રવાહી વિદ્યુતનું વહન કરે છે? ચાલો શોધીએ। પહેલી અને બુજો તમને યાદ કરાવવા ઈચ્છે છે કે તમારે પ્રયોગ કરતી વખતે ક્યારે વિદ્યુતના મુખ્ય પુરવઠા કે જનરેટર કે ઇન્વર્ટરમાંથી વિદ્યુત પ્રવાહનો ઉપયોગ કરવો જોઈએ નહીં। અહીં સૂચવેલ બધી પ્રવૃત્તિઓ માટે માત્ર વીજ કોષનો જ ઉપયોગ કરવો જોઈએ। પ્રવાહીઓ વિદ્યુતનું વહન કરે છે? ડુ લિક્વિડ્સ કન્ડક્ટ ઇલેક્ટ્રિસિટી? પ્રવાહી વિદ્યુતનું વહન કરે છે કે નહીં તે માટે આપણે એ જ ટેસ્ટરનો ઉપયોગ કરી શકીએ જેને આપણે ધોરણ 6 માં બનાવ્યું હતું। જો કે આપણે વીજ કોષ સેલના સ્થાને બેટરીનો ઉપયોગ કરીશું। ટેસ્ટરનો ઉપયોગ કરતા અગાઉ તે કાર્ય કરે છે કે નહીં તે પણ આપણે તપાસી લેવું જોઈએ। પ્રવૃત્તિ 14.1 ટેસ્ટરના મુક્ત છેડાઓને થોડીક ક્ષણો માટે એકબીજા સાથે સ્પર્શ કરાવો। આવું કરતા જ વિદ્યુત પરિપથ પૂર્ણ થશે અને બલ્બ પ્રકાશિત થવો જોઈએ। જો બલ્બ પ્રકાશિત ન થાય તો સમજવું કે ટેસ્ટર કામ કરતું નથી। શું તમે તેના અન્ય કોઈ શક્ય કારણ વિચારી શકો? શું એ શક્ય છે કે તારનું જોડાણ ક્યાંકથી ઢીલું હોય, અથવા બલ્બ ઉડી ગયો હોય, અથવા તમારા સેલ વપરાઈ ગયા હોય? તપાસ કરો બધા જોડાણો ચુસ્ત છે કે નહીં। જો જોડાણો અગાઉથી જ ચુસ્ત હોય તો બલ્બને બદલી નાખો। હવે ફરીથી તપાસો કે ટેસ્ટર કાર્ય ન કરતું હોય તો સેલને બદલી નાખો। આ રીતે જ્યારે ટેસ્ટર બરાબર રીતે કાર્ય કરતું થઈ જાય તો તેનો ઉપયોગ જુદા જુદા પ્રવાહીઓના પરીક્ષણ કરવા માટે કરી શકાય છે। ચેતવણી: પોતાના ટેસ્ટરની તપાસ કરતી વખતે તેના તારોના મુક્ત છેડાઓને માત્ર થોડી ક્ષણોથી વધારે સમય માટે સ્પર્શ ન કરવો, નહીતર બેટરીના સેલ બહુ જ જલ્દીથી સમાપ્ત થઈ જશે। પ્રવૃત્તિ 14.2 વપરાયેલી નકામી બોટલોના, પ્લાસ્ટિકના કે રબરના થોડા નાના ઢાંકણો એકત્ર કરીને તેમને સાફ કરો। એક ઢાંકણામાં એક ટીસ્પૂન જેટલો લીંબુનો રસ કે વિનેગર રેડો। આકૃતિ 14.2 માં દર્શાવ્યા પ્રમાણે તમારા ટેસ્ટરને આ ઢાંકણાની નજીક લાવીને તેના છેડાઓને લીંબુના રસ કે વિનેગરમાં ડૂબાડો। ધ્યાન રાખો કે બંને છેડાઓ પરસ્પર 1 સેન્ટીમીટરથી વધારે અંતરે ન હોય અને સાથે સાથે એકબીજાને સ્પર્શ પણ ન કરે। શું ટેસ્ટરનો બલ્બ પ્રકાશિત થાય છે? શું લીંબુનો રસ કે વિનેગર એ વિદ્યુતનું વહન કરે છે? લીંબુના રસ કે વિનેગરને તમે સુવાહક કે મંદવાહકમાંથી કયા વર્ગમાં વર્ગીકૃત કરશો? જ્યારે ટેસ્ટરના બે છેડાઓ વચ્ચેનું પ્રવાહી પોતાનામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થવા દે છે ત્યારે ટેસ્ટરનો પરિપથ પૂર્ણ થાય છે। પરિપથમાં પ્રવાહ પસાર થાય છે અને બલ્બ પ્રકાશિત થાય છે। જ્યારે પ્રવાહી પોતાનામાંથી વિદ્યુત પ્રવાહને પસાર થવા દેતું નથી ત્યારે ટેસ્ટરનો પરિપથ પૂર્ણ થતો નથી, બલ્બ પ્રકાશિત થતો નથી। કોઈ પરિસ્થિતિમાં પ્રવાહી વાહક હોવા છતાં પણ શક્ય છે કે બલ્બ પ્રકાશિત ન થાય।
આવું પ્રવૃત્તિ 14.2 માં પણ થઈ શકે છે તેનું શું કારણ હોઈ શકે? શું તમને યાદ છે કે બલ્બમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે બલ્બ પ્રકાશિત કેમ થાય છે? વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસરને લીધે બલ્બનો ફિલામેન્ટ ઊંચા તાપમાન સુધી ગરમ થાય છે અને તે પ્રકાશિત થવાનું શરૂ કરે છે. જો કે જો પરિપથમાં વિદ્યુત પ્રવાહ નિર્બળ હોય તો ફિલામેન્ટ પૂરતો ગરમ ન થવાને કારણે તે પ્રકાશિત થતો નથી. પરિપથમાં વિદ્યુત પ્રવાહ નિર્બળ કેમ હોય છે? જો કે કોઈ પદાર્થ વિદ્યુતનું વહન કરી શકે, પરંતુ એ શક્ય છે કે તે ધાતુની જેમ સરળતાથી વિદ્યુત વહન ન કરી શકતો હોય, જેના કારણે ટેસ્ટરનો પરિપથ પૂર્ણ થઈ જાય છે તો પણ તેમાં પસાર થતો વિદ્યુત પ્રવાહ બલ્બને પ્રકાશિત કરવા માટે નિર્બળ હોઈ શકે છે. શું આપણે કોઈ એક અન્ય ટેસ્ટર બનાવી શકીએ જે નિર્બળ પ્રવાહને પણ શોધી શકે? એક અન્ય પ્રકારનું ટેસ્ટર બનાવવા માટે આપણે વિદ્યુત પ્રવાહની કોઈ અન્ય અસરનો ઉપયોગ કરી શકીએ છીએ. શું તમને યાદ છે કે વિદ્યુત પ્રવાહ ચુંબકીય અસર ઉત્પન્ન કરે છે? જ્યારે કોઈ તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે તેની પાસે રાખેલ ચુંબકીય સોયને શું થાય છે? વિદ્યુત પ્રવાહ બહુ ઓછો હોવા છતાં પણ ચુંબકીય સોયનું કોણાવર્તન જોઈ શકાય છે. શું આપણે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરનો ઉપયોગ કરીને કોઈ ટેસ્ટર બનાવી શકીએ? ચાલો આપણે જોઈએ. તમે આકૃતિ 14.2 ના ટેસ્ટરમાં વિદ્યુત બલ્બના સ્થાને એલઈડી નો ઉપયોગ કરી શકો છો. એલઈડી નિર્બળ વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તો પણ પ્રકાશિત થાય છે. એલઈડી ની સાથે બે તાર જોડાયેલા હોય છે. આ તારોને લીડ્સ કહે છે. એક તાર બીજાની સરખામણીમાં થોડો લાંબો હોય છે. યાદ રાખો કે એલઈડી ને કોઈ પરિપથમાં જોડતી વખતે તેના લાંબા તારને હંમેશા બેટરીના ધન ધ્રુવ સાથે અને નાના તારને બેટરીના ઋણ ધ્રુવ સાથે જોડવામાં આવે છે. પ્રવૃત્તિ 14.3. માચિસની ખાલી ડબ્બીમાંથી ટ્રે બહાર કાઢો. ટ્રે પર એક વિદ્યુત તારના થોડા આંટા વીંટાળો. ટ્રેની અંદર એક નાની ચુંબકીય સોય મૂકો. હવે તારના એક મુક્ત છેડાને બેટરીના એક છેડા સાથે જોડો. તારના બીજા છેડાને મુક્ત રાખો. તારનો એક બીજો ટુકડો લઈ બેટરીના બીજા ટર્મિનલ સાથે જોડો. બંને તારના મુક્ત છેડાઓને ક્ષણ માત્ર માટે જોડો. ચુંબકીય સોય એ કોણાવર્તન દર્શાવવું જોઈએ. તમારું તારના બે મુક્ત છેડા વાળું ટેસ્ટર તૈયાર છે. હવે આ ટેસ્ટરનો ઉપયોગ કરીને પ્રવૃત્તિ 14.2 નું પુનરાવર્તન કરો. શું ટેસ્ટરના મુક્ત છેડાઓને લીંબુના રસમાં દુબાડતા તરત જ તમને ચુંબકીય સોયમાં કોણાવર્તન દેખાય છે? ટેસ્ટરના છેડાઓને લીંબુના રસમાંથી બહાર કાઢી દો. તેમને પાણીમાં ડુબાડો અને લૂછીને સૂકવો. આ પ્રવૃત્તિનું અન્ય પ્રવાહીઓ જેવા કે નળનું પાણી, વનસ્પતિ તેલ, દૂધ, મધ વગેરે સાથે પુનરાવર્તન કરો. પ્રત્યેક પ્રવાહીનું પરીક્ષણ કર્યા પછી પાણીમાં ધોઈને તથા લૂછીને સૂકવવાનું અવશ્ય યાદ રાખો. દરેક કિસ્સામાં જુઓ કે ચુંબકીય સોય કોણાવર્તન દર્શાવે છે કે નહીં. તમારા અવલોકનો કોષ્ટક 14.1 માં નોંધો. કોષ્ટક 14.1 પરથી આપણે જોઈએ છીએ કે થોડા પ્રવાહી વિદ્યુતના સુવાહક છે અને થોડા વિદ્યુતના મંદવાહક છે. જ્યારે ટેસ્ટરના મુક્ત છેડાઓ એકબીજાને સ્પર્શતા નથી ત્યારે શક્ય છે કે તેમની વચ્ચે હવા હોય. પહેલી જાણે છે કે હવા એ વિદ્યુતનું મંદવાહક છે, પરંતુ તેણે વાંચ્યું છે કે વીજળી થતી હોય ત્યારે હવામાંથી વિદ્યુત પસાર થાય છે. તેણી તે જાણવા માંગે છે કે શું દરેક પરિસ્થિતિમાં હવા એ વિદ્યુતનું મંદવાહક હોય છે. તેનાથી પ્રભાવિત થઈને બુજો પણ એ જાણવા માંગે છે કે શું મંદવાહકોની શ્રેણીમાં અન્ય પદાર્થો પણ ચોક્કસ પરિસ્થિતિમાં પોતાનામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થવા દે છે. હકીકતમાં ચોક્કસ પરિસ્થિતિઓમાં મોટા ભાગના પદાર્થો વિદ્યુત પ્રવાહનું વહન કરી શકે છે. આ જ કારણ છે કે પદાર્થોને વાહકો અને અવાહકોમાં વર્ગીકૃત કરવાને બદલે સુવાહકો અને મંદવાહકોના રૂપમાં વર્ગીકૃત કરવાને વધારે પ્રાથમિકતા આપવામાં આવે છે. આપણે નળના પાણી દ્વારા વિદ્યુત વહનનું પરીક્ષણ કર્યું છે.
ચાલો હવે આપણે નિસ્યંદિત પાણી દ્વારા વિદ્યુત વહનનું પરીક્ષણ કરીએ. પ્રવૃત્તિ 14.4. એક સ્વચ્છ અને સૂકા પ્લાસ્ટિક કે રબરના ઢાંકડામાં લગભગ 2 ટીસ્પૂન જેટલું નિસ્યંદિત પાણી લો. નિસ્યંદિત પાણી તમારા શાળાની વિજ્ઞાન પ્રયોગશાળામાંથી પ્રાપ્ત કરી શકો છો. તમે કોઈ દવાની દુકાન, ડોક્ટર કે નર્સ પાસેથી પણ નિસ્યંદિત પાણી લઈ શકો છો. ટેસ્ટરનો ઉપયોગ કરીને પરીક્ષણ કરો કે નિસ્યંદિત પાણી એ વિદ્યુતનું વહન કરે છે કે નહીં. તમને શું જોવા મળે છે? શું નિસ્યંદિત પાણી એ વિદ્યુતનું વહન કરે છે? હવે એક ચપટી જેટલું સામાન્ય મીઠું નિસ્યંદિત પાણીમાં ઓગાળો. ફરીથી પરીક્ષણ કરો. આ વખતે તમે શું તારણ કાઢો છો? જ્યારે નિસ્યંદિત પાણીમાં મીઠું ઓગાળવામાં આવે છે ત્યારે આપણને મીઠાનું દ્રાવણ મળે છે. તે વિદ્યુત વાહક છે. જે પાણી આપણને નળ, હેન્ડપંપ, કુવાઓ અને તળાવમાંથી મળે છે તે શુદ્ધ હોતું નથી. તેમાં અનેક ક્ષારો ઓગળેલા હોય છે. ખનિજ ક્ષારોની થોડી માત્રા તેમાં કુદરતી રીતે હાજર હોય છે. તેથી આ પાણી વિદ્યુતનું સુવાહક હોય છે. એનાથી વિપરીત નિસ્યંદિત પાણી એ ક્ષારોથી મુક્ત હોવાને લીધે મંદવાહક હોય છે. આપણે જોયું કે સામાન્ય મીઠાને જ્યારે નિસ્યંદિત પાણીમાં ઓગાળવામાં આવે છે તેને તે વાહક બનાવી દે છે. એવા બીજા કયા પદાર્થો છે જે નિસ્યંદિત પાણીમાં ઓગાળવાથી તેને વાહક બનાવી દે છે? ચાલો આપણે જોઈએ. ચેતવણી: આગળની પ્રવૃત્તિને માત્ર તમારા શિક્ષક કે માતા પિતા કે કોઈ વડીલ વ્યક્તિની દેખરેખ હેઠળ જ કરો, કારણ કે તેમાં એસિડનો ઉપયોગ સામેલ છે. પ્રવૃત્તિ 14.5. બોટલોના પ્લાસ્ટિક કે રબરના 3 સ્વચ્છ ઢાંકણા લો. દરેકમાં લગભગ 2 ટીસ્પૂન જેટલું નિસ્યંદિત પાણી રેડો. એક ઢાંકણાના નિસ્યંદિત પાણીમાં થોડા ટીપા લીંબુનો રસ કે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરો. હવે બીજા ઢાંકણાના નિસ્યંદિત પાણીમાં કોસ્ટિક સોડા કે પોટેશિયમ આયોડાઇડ જેવા બેઝના થોડા ટીપા ઉમેરો. ત્રીજા ઢાંકણામાં નિસ્યંદિત પાણીમાં થોડી ખાંડ ઉમેરીને ઓગાળો. પરીક્ષણ કરો. કયું દ્રાવણ વિદ્યુતનું વહન કરતું નથી? તમને શું પરિણામો પ્રાપ્ત થાય છે? વિદ્યુતનું વહન કરવાવાળા મોટા ભાગના પ્રવાહીઓ એસિડ, બેઝ કે ક્ષારના દ્રાવણો હોય છે. જ્યારે કોઈ વિદ્યુત પ્રવાહ કોઈ વિદ્યુત દ્રાવણમાંથી પસાર થાય છે ત્યારે શું તે દ્રાવણને કોઈ અસર કરે છે?